માંગરોળ તાલુકાના નાના બોરસરા ગામમાં આવેલી મંગલમૂર્તિ કેમિકલ દ્વારા ફેલાવાતા ઝેરી પ્રદૂષણના મુદ્દે યોજાયેલ લોક સુનાવણીના કાર્યક્રમમાં ગ્રામજનોએ ઉગ્ર વિરોધ કરી કંપનીને તાત્કાલિક બંધ કરાવવાની માંગણી કરી હતી. કીમ નજીક આવેલ નાના બોરસરા ગામની મંગલમૂર્તિ કેમિકલ કંપની દ્વારા ફેલાવાતા ઝેરી પ્રદૂષણના કારણે જનજીવન સામે ખતરો ઉભો થયો છે. આ અંગે ગામજનોએ ગુજરાત પ્રદૂષણ કંટ્રોલ બોર્ડને ફરિયાદ કરતા જીપીસીબી દ્વારા નાના બોરસરા ગામમાં લોક સુનાવણીનો કાર્યક્રમ રાખ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનોએ ઉપસ્થિત રહી મંગલમૂર્તિ કેમિકલ કંપનીને તાત્કાલિક બંધ કરાવવાની માંગણી કરી હતી. આજની તારીખે અમારે શ્વાસ લેવાની બી તકલીફ પડે છે. અત્યાર સુધીમાં કોઈ કેવા એક આવ્યા એમને તમે એટલી બધી ધમકી આપી છે, એ ધમકી જોવે નહીં હવે, અને અમારે મંગલ મૂર્તિ અમારા ગામમાં જોવે જ નહીં. હું અજીતસિંહ કિર્શીસિંહ ચૌહાણ, નાના બોરસરા તાલુકો માંગરોળ જિલ્લો સુરત. આજ રોજ અહીંયા સ્થાપિત મંગલમૂર્તિ કાર્યક્રમના એક્સટેન્શન વિશે એમણે જે એક અરજી આપી હતી, તે અરજી વિશે આજે એક લોક સુનાવણી હતી. એમાં જીપીસીબી અને ઉચ્ચ અધિકારીઓ અહીંયા હાજર રહ્યા હતા. અમારા ગામ તરફથી હું પ્રતિનિધિ તરીકે આ જે યોજના છે, જેમાં વિસ્તરણની એ લોકોની યોજના છે, તેનો સખત વિરોધ કરું છું. કારણ કે આ કંપની 10 વર્ષથી અહીંયા હતી, અત્યાર સુધી નહીં પણ છેલ્લા 2 વર્ષથી એ ત્રણે ત્રણ હવા પાણી અને અવાજનું પ્રદૂષણ ભયંકર રીતે કર્યું છે. અહીંના સ્થાનિક લોકોને જીવવું એકદમ દુષ્કર થઈ ગયું છે. અમુક લોકોના અંગત હિતના માણે અમારા લોકોને ગામ છોડવું પડે એવી પરિસ્થિતિ ઊભી થઈ છે. અહીંના ગામ લોકોની મુખ્ય વ્યવસાય ખેતી છે. ખેતીના પાક માટે આ જે ગેસ છે ઘણો ભયંકર છે. ઊભા પાકો સુકાઈ જાય છે. ઉપરાંત અહીંના ઘણા અમારા ખેડૂતો જે ભેંસનો ઉદ્યોગ કરીને ડેરી ઉદ્યોગ સાથે જોડાયેલા છે, તેમને પણ આ પ્રદૂષણના કારણે ઘણું નુકસાન થઈ રહ્યું છે. જે રીતે આપણે જાણીએ છીએ કે પ્રદૂષણમાં હવાનું પ્રદૂષણ વધવાથી શ્વાસોશ્વાસમાં જવાથી શ્વાસની તકલીફો થાય છે. અમારા ગામમાં છેલ્લા 2 વર્ષથી બીમારીઓનું ભયંકર એકદમ વધી ગયું છે અને લોકોને દવાના ખર્ચો વધી ગયા છે અને અકારણે મોટો થતા આવેલા છે. તો મારી ગ્રામજનો વતી દરેક પ્રદૂષણ અધિકારીઓ અને જિલ્લા કલેક્ટર સાહેબ તથા ગાંધીનગરના સાહેબોને વિનંતી છે કે આ કેબ કંપનીને અહીંયાથી કોઈ સલામત જગ્યાએ ખસેડવામાં આવે, જેથી ગ્રામજનોને નુકસાન પણ નહીં થાય અને કંપની અને દેશના વિકાસમાં પણ એ સહભાગી થાય. પરંતુ અમે ઈચ્છીએ છીએ કે અમારા ગામના વિનાશના ભોગે આવો વિકાસ નહીં થવો જોઈએ. આ વિકાસ નથી, એક ભયંકર વિનાશ છે અને અમારા ગામ લોકોને આત્મહત્યા કરવા માટે, અમારા ગામ લોકોને મારી નાખવા માટે અને કાવતરૂપ કરવામાં આવ્યું હોય એવું આજે અમને પ્રતિનિધિ આજે થઈ રહી છે. નાના બોરસરામાં રહું છું અને એસએમપી કંપનીમાં કામ કરું છું. આઈએસઓ 14000 અને 9000 કંપનીમાં કામ કરું છું. અહીંયા જે સ્લાઇડ બતાવવામાં આવે છે ને, આ હાથીના દાંત જેવું છે. ચાવવાના જુદા, બતાવવાના જુદા. આ જે કંપની છે ને, એનો તો કદાચ 10મો ભાગ થયો એવી કંપનીમાં હું કામ કરું છું અને કેવા કેવા ગોળક ધંધા થાય છે એ મને ખબર છે. કંપની વાળા કદાચ એવું સમજતા હોય કે આપણે અહીં ખીસું ભરી દઈએ એટલે બધું પરમિશન મળી જાય. હું આ કંપનીનો ખૂબ ખૂબ વિરોધી છું. નરેન્દ્ર મોદી આ કંપનીને પરમિશન આપે ટોકો હું વિરોધી કરું. મારી મોતનું હું આપી દેવા હતા. નરેન્દ્ર મોદી તો અહીંયા આવીને એમ કે હું એને મારે જાનનો પ્રાણ આપી દેવા આ કંપનીને હું નહીં ચાલવાની. એટલો હું વિરોધી છું. કારણ કે આજની હાલની પરિસ્થિતિ જો મારા ગામના ખેડૂતોની કેવી દયનીય પરિસ્થિતિમાં ઉભા છે. લોકો કેટલા દેવાના નીચે દબાઈ ગયેલા છે. અને કપાસનો તમે સ્થળ મુલાકાત લેવો સાહેબ. મારે એક જ વિનંતી છે તમને પદાધિકારીઓને કે તમે અમારા ગામના ખેતરમાં આવી અને તમે જુઓ કે આજે વનસ્પતિની પર જે અસર થયેલી છે એની પર આટલી અસર થતી હોય, પાન ઝાડ એની પર આટલી અસર થતી હોય તો મનુષ્યના સ્વાસ્થ્યની પર કેટલી અસર થતી હશે એનો તમે વિચાર કરો. તમે મોટના સોદા